राजकोट में असामाजिक तत्वों बेफाम बनी गया होय तेवी वधु एक घटना सामे आवी जेमां कॉलेजवाड़ी में रहता सरकारी वकील महेश जोशी पर हिंसकारो हुमलो करवामां आव्यो। मळती विगतो अनुसार वकील महेश जोशी घरे जई असामाजिक तत्वों हुमलो कर्यो छे। इजाग्रस्त वकील महेश जोशी ने सारवार अर्थे सिविल हॉस्पिटल खसेड़ायो। आ बनावनी जाण थता मोटी संख्या में धारासास्त्रीय हॉस्पिटल खाते दौड़ी आव्या। इजाग्रस्त वकील महेश जोशीए जणाव्यु के अनीश जुणेजा नामना शख्से जमीन विवाद में हुमलो कर्यो छे। वकील मंडल द्वारा पण सरकारी वकील पर हुमला अंगे तीव्र प्रतिक्रिया पण आपी हती। अनीश जुणेजा नामनो माणस छे जेने त्या बाजूमां मारा घरनी बाजूमां एक प्रोपर्टी लीधेली होवानुं जाण तमने थयेली छे। एमणे अगाउ मने एमणे शुं छे के जे कॉर्पोरेशननी जग्या छे एनी उपर दबाण करवानी कोशिश करी छे, एटले अगाउ अमारे बोलाचाली थयेली, एटले त्यारे पण एने मने धमकी जेवी सूरमां वात करी हती। अने त्यार पछी आजे एवुं बन्युं के नीचे माणस मे कॉर्पोरेशनमां बाबते अवारनवार रजूआतो करी छे અને અત્યારે 25-એક જણાની સહીથી પણ અમે અરજી આપેલી છે, જતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નહોતી। એ દરમિયાન આજે સવારે એણે મને બોલાવ્યો અને ઉપરથી મેં કીધું શું છે ભાઈ, એટલે મને તુકારો દીધો। નીચે હું પહોંચતા એ માણસ ત્યાં હાજર હતો અને જેમ ફાવે તેમ મને બોલવા લાગ્યો, મા બેન સમાણી ગાળો દીધી અને તુકારે વાત કરી અને ધમકી એવી દીધી કે આ પથ્થર એક ઉપાડ્યો કે તને આનાથી પતાવતા વાર ન લાગે, અને જે કોર્પોરેશનની ખરાબ ફેન્સિંગ હતી કાંટાળી એને પકડીને એમ કીધું કે આ તને એક મિનિટ થશે તને ખતમ કરતા, એવી ભાષામાં મારી સાથે વાત કરી અને ફેન્સિંગ ઉપર પણ મને માર મારીને ધક્કો માર્યો, જેનાથી મને અલગ અલગ શરીર ઉપર માથા ઉપર હાથમાં ઈજાઓ થઈ છે। બાર રૂમમાં ફોન દ્વારા મેસેજ મળેલો કે સરકારી વકીલ મહેશભાઈ જોશી ઉપર હુમલો થયેલ છે, એટલે હું અને અમારા કારોબારી સભ્ય અત્યારે સિવિલ હોસ્પિટલ આવેલા છીએ। અંગત માહિતી અત્યારે અમારી પાસે બાર પાસે નથી, પણ આ જે હુમલો થયો છે એને અમે રાજકોટ બાર એસોસિએશન અમારા એક અમારા કાયમી સભ્ય છે એટલે સખ્ત શબ્દોમાં વખોડો કાઢીએ છીએ। સરકારી વકીલ કે વકીલ હોય એ હુમલાને અમે સખ્ત શબ્દોમાં વખોડો કાઢીએ છીએ। અંગત માહિતી લઈ અને અમે આગળની જે કાર્યવાહી થશે એ પ્રમુખ સાહેબના ધ્યાનમાં મૂકીને આગળની કાર્યવાહી કરશું।